आज लास्ट सेशन पॉजिटिविटी। હેલો, કોને જાવું છે? પોઝિટિવિટીમાં ચલો તમે તમે જાઓ, તમે જાઓ પછી નિધિ કેડી, મારી સિક્વન્સ આખી સેટ થઈ ગઈ છે એમ। અચ્છા, તો આ આ વખતે પોઝિટિવિટીમાં હું છે ને નીટિંગ શીખી. પહેલા મને ક્રોશેટિંગ આવડતું હતું એક જ સળિયાથી, અને નીટિંગ મને છે ને એક જમાનામાં બહુ ટફ લાગતું હતું, કેમ કે મેં એક વખત ટ્રાય કરેલો છે ને મને બહુ પેઇનફુલ લાગ્યું હતું, કેમ કે બંને હાથનો યુઝ કરવાનો હોય ને એટલે। પણ મેં 2 દિવસ સારું એવું ડેડિકેશનથી ટ્રાય કર્યો અને મને આવડી ગયું છે, એટલે એ થોડી પોઝિટિવિટી મને એના લીધે મળી કે ના, હું હજુ બી કંઈક શીખી શકું છું નવું। સો ઘણી સારી પોઝિટિવિટી મળી એના કારણે। દેર ઇઝ ઓલવેઝ રૂમ ફોર અ બેટરમેન્ટ। હા, તો હવે નીતિ નીતિ નથી, હવે નીતિ છે ને? હવે નીતિ છે, હા, KNEETI છે. નીટિંગ આવડી ગયું ને એટલે આઈ એમ સો હેપી, કે ના મારે આમ ઈચ્છા હતી મને, કેમ કે હું કેટલી વાર બધાને જોઉં તો હું આઈ વોઝ સો ફેસિનેટેડ। મને ઘણી વખત આ ઇન્સ્ટાગ્રામ ની રીલ ઉપર એ વિડીયો આવે ને તો મને આમ આમ સ્ટોપ તો કરું છું એક વખત જોવા માટે। અમુક ઓલા નથી હોતા ખબર છે, સ્લાઇમ વાળા વિડીયો હોય કે તમે જોવો તો તમને રિલેક્સિંગ ફીલ થાય, પછી ઓલા ક્વિક સેન્ડ આવે છે ક્વિક કાઇનેટિક સેન્ડ વાળા, સાઇન, તમે જોઈને તમને રિલેક્સ, તો એવું મારે નીટિંગ ના વિડીયોમાં મને જોઈને એવું થતું હતું। એટલે આઈ ટ્રાય કે ભાઈ થોડું 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 ટ્રાય કરીએ એમ, અને પછી તો લાવી દીધા બધા સાધનો, મંગાવી દીધા લી નીટિંગ લીડર્સ ને બધું, અને હવે મને એવી શાંતિ થાય છે કે મને આવડે છે। યસ યસ જોરદાર ભાઈ, કીપ ઇટ અપ। બોલો, કેડી કેડી તો મસ્ત. વન્સ અ પોઝિટિવ પર્સન ઓલવેઝ અ પોઝિટિવ પર્સન, એવું એમ આખી જિંદગી પોઝિટિવિટી છે, કે મારે તો એવરેજ છે, કે હું જોબ પર જાઉં છું એ પોઝિટિવિટી છે મારે। છે મારી બેયની એમ અ મોસ્ટ તો પોઝિટિવ છેલ્લા 15 દિવસમાં જો સૌથી પોઝિટિવ વસ્તુ થઈ હોય તો એ અમે વાચી કમમાં ગયા હતા. યા મેં પોસ્ટ ઓલમોસ્ટ દેખી 2 વર્ષ પહેલા કોઈ લાઈવ શો કદાચ 2 વર્ષ પછી કરતા હશું, પણ આમ જે વસ્તુ ફિઝિકલી મળવાની મજા આવે ઓનલાઈનમાં નહીં છે. અમારે આમ તો કહેવાય જોરદાર। હજી પ્લાનિંગ છે, આજે બપોરે એક જગ્યાએ જવાનું છે, હેમુ ગઢિયોલમાં. આજે શું છે નિધિ? નિધિ 12 વાગે આજે કઈક એક કાર્યક્રમ છે, સંગીતમય પ્રસ્તુતિ વોટ એવર જે છે એની. પણ આવતીકાલે રમેશ પારેખનો એક પ્રોગ્રામ છે, એટલે આજે અને કાલ પણ શેડ્યુલ છે, અને 24 એપ્રિલ અપુ કર્ણાટક છે, આરજે દેવકીનું દેવકીન બેક ટુ મસ્ત આવે છે, એના જેવું પોઝિટિવ હોય શકે. બહુ સરસ, શોખ જીવો છો તમે, શોખ। હું મારી વાત કરું તો હું તો ફાર્મસીમાં કામ કરું છું, તો એક 90 વર્ષના પેશન્ટ છે અમારી ફાર્મસીમાં, નામ નહીં કહું, એ ને એમની વાઇફ બંને જણા કહેવાય ને એમ રેગ્યુલર દર 3 મહિને આવીને દવા લઈ જાય, ઇસ્લામી પેશન્ટ છે, આપણા મુસ્લિમ ભાઈઓ બહેનો જે હોય એને જે ગુજરાતી બોલતા હોય ને એ લોકો, એ કમ્યુનિટીના એમ, પણ એમના જેટલા પ્રેમાળ ઉદાર જેનરસ પર્સન જે કહેવાય ને એટલા મેં દેખ્યા નથી મારી જિંદગીમાં, બરાબર? તો એ કંઈક ટ્રાવેલ કર્યું એમ, ટ્રાવેલ કરવાના હતા 6 મહિના માટે, હ્યુસ્ટન ગયા છે હાલ, તો એમને બધી જ દવાઓ લઈને ગયા હતા,
પણ અહીંયાના નિયમો પ્રમાણે તમે અમુક દવાઓ એ લોકો કે હાલ નથી જોઈતી, પછી કે જોઈએ છે, એટલે તમે એકી સાથે બધું રિલીઝ કરી શકો પણ અમુક વસ્તુઓ ના રિલીઝ કરી શકો, તો એમને અમુક આઈ ડ્રોપ જોઈતા હતા. હવે યુએસ અને કેનેડાની અંદર કેવું છે કે કેનેડા ટુ કેનેડા આપણે અહીંયા કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન હોય તો બધે ટ્રાન્સફર થઈ શકે, આખા કેનેડામાં ગમે ત્યાં આપણે મોકલી શકીએ, યુએસની અંદર એવું નથી. અને અમુક બ્રાન્ડ્સ કે અમુક ત્યાં આગળ પાછું તમારે નવા ડોક્ટરને દેખવાનું, નવી રીતે લેવાનું, એવી રીતની વસ્તુ છે. કાં તો તમે અહીંયાથી લઈને મેઇલ કરો એમને. તો એમને કહ્યું કે મારો દીકરો આઈને લઈ જશે, તમે તૈયાર રાખજો આઈ ડ્રોપ્સ, મારો દીકરો આઈને લઈ જશે. એમનો ફોન આવ્યો તો આજથી 2-3 અઠવાડિયા પહેલાની વાત છે. તો એક બીજા દિવસે ફરીથી ફોન આવ્યો, એમનો દીકરો કોઈ કારણસર ના આવી શક્યો ને, અમારી ફાર્મસી 5 વાગે બંધ થઈ જતી હતી. તો બીજા દિવસે એમનો ફરી ફોન આવ્યો કે મારે દીકરાનું વર્ક ફ્રોમ હોમ છે ને, એનું 5 વાગે જ કામ પતે છે, કે હું તમને ફોર્સ નહીં કરું કે તમે રહો, પણ કોઈ રીતે કદાચ કે તમે એને ઘરે મોકલાવી શકો ને. મેં હા હા કેમ નહીં, મોકલાવી દઈએ, અમે તમને ડિલિવર કરી દઈએ, અમારા ડ્રાઈવરો હોય છે જે ડિલિવર કરી દે. તો મેં એમના ઘરે મોકલાવી અને એમનો છોકરો એમને ત્યાંથી મેઇલ કરવાનો હતો, તો એને યુએસ મોકલાવી દીધી હશે. હવે મેં ઘરે મોકલાવી દીધી, પતી ગઈ વાત, હવે એમને મળી ગયું હશે કે નહીં મળ્યું એ હવે મેં ધ્યાને નહોતું આપ્યું, કેમ કે કેટલા પેશન્ટને જોવાના હોય. છેલ્લા 2-3 એટલે છેલ્લા 2 અઠવાડિયાથી મેં મારો ટાઈમ થોડો ચેન્જ કર્યો છે, હું સવારે વહેલી જઉં છું ને વહેલા નીકળી જઉં છું. તો એમના કોન્સ્ટન્ટ ફોન આવતા હતા અહીંયા પ્રમાણે, જ્યારે અહીંયા 2-2.5 વાગ્યા હોય, જે મારો લંચ પહેલાનો ટાઈમ છે, કે એ વખતે હું થોડી ફ્રી હોઉં છું અને એ વખતે હું મારા બધા આમ થોડા જે આમ કહેવાય ઓફિસના કામ ને બધા હોય ને એવું કરું, એટલે મોસ્ટલી હું બધા ફોન કોલ આન્સર કરી શકું. પણ હવે મારો ટાઈમ ચેન્જ કર્યો છે એટલે હું વહેલા નીકળી જઉં છું, એટલે આ ટાઈમ હવે એ નથી કે જ્યારે હું ફ્રી હોઉં છું, બરાબર. તો એ પેશન્ટ છેલ્લા 2 અઠવાડિયાથી દરરોજ આ ટાઈમે ફોન કરે કે મારે આની સાથે વાત કર, એમને મારી સાથે વાત કરવી છે. હવે થયું એવું કે એકાદ દિવસ હું મોડી ગઈ અને મેં કહ્યું કે હું મોડી નીકળીશ, બરાબર. અને એ દિવસે એ પેશન્ટ સાથે મારી વાત થઈ ઓલમોસ્ટ આફ્ટર 3 વીક્સ. તો એમને મને કહ્યું હું છેલ્લા 2 વીકથી તેને રોજ ફોન કરતો હતો. મેં કહ્યું શું થયું તમને, તમને કોઈ અલગ દવા મળી ગઈ કે તમને શું થયું, કેમ તમે આમ આટલું ફોન કર્યો, કેમ આમ આટલા પેનિક થાવ છો તમે એમ. તો કે હું મેં ખાલી થેન્ક યુ કહેવા ફોન કર્યો કે મને દવા ટાઈમસર મળી ગઈ. અને આઈ વોઝ લાઈક કે તમે છેલ્લા 3 અઠવાડિયાથી ખાલી આ પ્રયત્ન કરતા હતા કે તમે મને રોજ એક ટાઈમે ફોન કરો, જે મારી સાથે વાત નહીં. તમે તમે કોઈને પણ કહી દો, મારા મારા કલીગ છે એ લોકોને કહી દો, કોઈ પણ મેસેજ પાસ કરી દેશે, પણ કે ના મારે તમે મને મોકલી દઈ ને મારે તમને કહેવું હતું. અને મારી વાઈફે પણ તમને રિગાર્ડ્સ આપ્યા છે, હું એટલે કે તમે આ જે કરી રહ્યા છો બહુ સારું કરી રહ્યા છો ને, કે કરતા રહેજો, કે હાલ મને કે 5-3 આઈડ્રોપનો સવાલ નથી, પણ કે મને બહુ સારું લાગ્યું એટલે કે હું આમ ટ્રાય કરતો રહ્યો રોજ કે હું તમને તમારી સાથે એકવાર ફોન કરીને વાત કરું. આઈ વોઝ સો ટચ કે લોકો ગ્રેટિટ્યુડ જર્નલ મેન્ટેન કરતા હોય છે, ભાઈ આ છે રિયલ જર્નલ, તમે વાત કરો લોકો સાથે, તમારો પ્રેમ ભાવ એંગર ગુસ્સો જેવો બધું વ્યક્ત કરો અને એ માણસને ફીલ કરાવો કે એને તમારી સાથે શું સારું કર્યું છે, શું નથી સારું કર્યું, કે કંઈ પણ. તો ગમ્યું મને, પણ હું આને પોઝિટિવિટી, મારી સાથે પોઝિટિવ થયું એટલે અને પોઝિટિવિટી તરીકે જ લઈશ, પણ હા બહુ ગમ્યું. બહુ ફાઇન છે, તું ડિઝર્વ કરે છે. અને ભાઈ મારું નહીં કામ આવું કામ કરતા રહેવું, લોકો યાદ કરે. હવે